चलो दोस्तों, तो हमें जो ये अपने थायराइड ग्रंथि साथ संकळायेला थोड़ा रोगों, थायराइड ना अधोस्त्राव के अधिस्त्राव थी थती खामी और तेना साथ संकळायेला रोगों पर वर्णन करीशुं। ऑलरेडी तमे एनसीईआरटी में थोड़ा स्टडी करी गया छो, थोड़ा हूँ एक्स्ट्रा लईने आव्यो छुं तमारी माटे जे आपणे नीट माटे तैयार करवाना छे। तेमां जरा फोकस करीए आपणे कया कया रोगों छे, तो जे रीते तमे एनसीईआरटी में भणी गया बेटा के बाळकोमां क्रिटिलिज्म नामनो एक रोग स्पेसिफाई कर्यो छे। तो जे बाळको छे जे धीरे धीरे पुख्तावस्था में कन्वर्जन पामी रह्या छे, तेओनी अंदर ज्यारे जो आ थायराइड ना चोक्कस T3 अने T4 अंतःस्राव ने जो उणप रही जाए तो तेओनो जे ओवरऑल शारीरिक विकास छे, मानसिक विकास छे, ते रुंधाई जाए अने एवा बाळक ने क्रिटिन बाळक कहेवाय छे। अने आवा क्रिटिन अवस्था में रहेला बाळक माटे रोग नुं नाम अपायुं छे क्रिटिनिज्म। क्यारेक क्यारेक ते बहेरा मूंगापणा जेवी खामीओ पण सर्जे छे, राइट। बीजो जे पुख्तमां तमे रोग डिस्कस कर्यो तेने कीधुं मिक्सोडीमा, तो पुख्त व्यक्तिओ मां खास करीने ज्यारे हाइपोथायरोडिज्म थी, बन्नेना केसमां हाइपोथायरोडिज्म आपणे ध्यानमां लेवानुं छे, हाइपोसिक्रीशन थाय छे खास करीने थायरोइड ग्रंथिओना अंतःस्त्रावनुं, तो ते समय पुख्तमां मिक्सोडीमा नामनो रोग थाय छे। मिक्सोडीमाना लक्षणोमां खास एवुं आपणे स्टडी करी शकीए के BMR नी जाळवणी जरा पण मेन्टेन थती नथी, अने आथी आवा व्यक्तिओमां मेदस्विता स्थूळता आवी जाय छे, अने स्थूळता आवा साथे एनी साथे संकळायेला मेदस्विता साथे संकळायेला अन्य जे लक्षणो छे तेनाथी पण तेओ पीड़ाई सके छे, जेने एक्जेक्टली बीजुं नाम आपणे बेटा आपवा जई रह्या छे अहींया बुल्स डिसीज। तो आ एक जरा तमारे पॉइंट आउट करवानो छे, नीट माटे याद राखीशुं। मिक्सोडीमा जे रोग तमे भणी गया छो NCERTમાં તેનું એક બીજું નામ છે ગુલનો રોગ, ગુલ્સ ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે એક છે નવો એકદમ સદંતર હાશિમોટોનો રોગ, એક્ઝેક્ટલી શું છે આ? તો અત્યાર સુધી બેટા આપણે ઘણા બધા ચેપ્ટર્સમાં ઓટોઇમ્યુન ડિસઓર્ડર વિશે વાત કરી કે સ્વપ્રતિકારકતા પણ આપણા બોડી માટે જોખમી થઈ શકે છે, અને આ સ્વપ્રતિકારકતાને કારણે થતા ઘણા રોગોની પણ વાત કરી। તો એવો જ રોગ શું અંતઃસ્ત્રાવી ગ્રંથિ માટે પોસિબલ ન થઈ શકે? તો અહીંયા એ જ લઈને આપણે આવ્યા છીએ કે આપણાને આપણા એન્ટીબોડી જ્યારે થાઇરોઇડ ગ્રંથિને ટાર્ગેટ કરે, એક અંતઃસ્ત્રાવી ગ્રંથિને ટાર્ગેટ કરે, અને એનાથી જે રોગ થાય છે તે હાશિમોટોનો રોગ, તે હાશિમોટોનો રોગને આને કારણે ઓટો ઇમ્યુન થાઇરોઇડાઇટિસ તરીકે ઓળખવામાં આવ્યું છે। ઓટો ઇમ્યુન બીકોઝ ઓટો ઇમ્યુનિટી સ્વપ્રતિકારકતાને કારણે થઈ રહેલો થાઇરોઇડાઇટિસનો રોગ। આઇટિસ પાછળ લગાડ્યું છે, અલ્ટિમેટલી દર્શાવે છે થાઇરોઇડમાં સોજો આવવાની ઘટના, બરોબર। તો થાઇરોઇડમાં સોજો આવવાની જે લક્ષણ છે એ આ હાશિમોટોના રોગમાં થાય છે। બીજા એક નામ પણ અપાયા છે, અને થાઇરોઇડની આત્મહત્યા તરીકે પણ બેટા ઓળખવામાં આવે છે, સુસાઇડ ઓફ થાઇરોઇડ, જેમાં થાઇરોક્સિનની ઉણપ થઈ જશે, થાઇરોક્સિનની ઉણપ થાય હાઇપોસિક્રીશનને કારણે જે પણ લક્ષણ આવવા જોઈએ, લાઈક સમજો તો એક્ઝેક્ટલી મિક્સોડીમાં જે લક્ષણ આવે એ જ લક્ષણો હાશિમોટોના પણ હશે। પણ મેઇન ફેક્ટર જે તમારે ધ્યાનમાં લેવાનો છે, બંને થવાના કારણો અલગ અલગ છે, રાઈટ। એમાં ખાસ હાશિમોટોનો જે રોગ છે તે સ્વપ્રતિકારકતાને કારણે થતા રોગ તરીકે યાદ રાખો, જેમાં પણ કન્ડિશન તો હાઇપોથાઇરોડિઝમની છે, જ્યારે મિક્સોડીમાં પણ એમાં પણ કન્ડિશન હાઇપોથાઇરોડિઝમની છે। એમાં કદાચ આપણે એવું કન્સિડર કરી શકીએ કે થાઇરોઇડ ગ્રંથિના જે પોષણ મળવું જોઈએ ને પોષણ પૂરતું ન પ્રાપ્ત થાય ને એને કારણે થાઇરોઇડના સિક્રીશન ઓછા થઈ જવાની ઘટના થઈ શકી હોય। પણ અહીંયા રીઝન સ્પેસિફાઈડ છે કે હાશિમોટોનો રોગ એ સ્વપ્રતિકારકતાને કારણે થાય। લેવા જઈ રહ્યા છે બેટા ગ્રેવનો રોગ, આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ, આ બેઝિકલી હાઇપર સિક્રીશનને કારણે થતો રોગ લેવા જઈ રહ્યા છે। તો જ્યારે હાઇપર થાઇરોઇડિઝમની કન્ડિશન આવી જાય, જ્યારે થાઇરોઇડ ગ્રંથિના જે સ્ત્રાવ છે મુખ્ય બે T3 અને T4 તેનું એક્સેસિવ અમાઉન્ટમાં વધુ માત્રામાં સિક્રીશન થાય, તો તે સમયે થાય છે ગ્રેવનો રોગ, જેના માટે પણ ઘણા બધા વર્ડ છે આપણી પાસે, બેઝગામનો રોગ પણ કહેવાય, થાઇરોટોક્સિકોસિસ પણ કહેવાય, અને આપણી NCERTમાં જે વર્ડ યુઝ કર્યો છે તે આ એક્ઝોથેલેમિક ગોઇટર, એક્ઝોથેલેમિક ગોઇટર। તો એક્ઝેક્ટલી જે લક્ષણો અહીંયા આવશે, હાઇપર સિક્રેશન થયું છે એના કારણે BMR ના રેટની જાળવણી વધી જાય, એ અટીસાઇડ ડિસ્ટર્બ થઈ જાય અને તેના લેવલમાં ખૂબ જ વધારો આવી જાય, અને જ્યારે તે વધારો આવશે તેનાથી શરીરના આંતરિક તાપમાનમાં વધારો રહે, બોડીની અંદર સ્થૂળતા જેવા લક્ષણ પણ આવી શકે, સાથોસાથ ટેકીકાર્ડિયા જે હૃદયને સંબંધિત તકલીફો પણ ક્રિએટ થઈ શકે, અને ડાયાબિટીક કન્ડિશન પણ બેટા આવી શકે, કારણ કે હમણાં જ આપણે આગળ
એના એક અસર તરીકે જોઈ ગયા છે કે તે BGL નું બ્લડ ગ્લુકોઝ લેવલ નું પ્રમાણ પણ વધારે છે. તો એક ગ્રેવ નો રોગ જેને આપણે હાઇપર સિક્રીશન માં કન્સિડર કરીશું, જેના પણ ઘણા બધા નામ છે. રિપીટ કરીએ, આપણે બેઝડાઉન રોગ કહેવાય, થાઇરોટોક્સિકોસિસ કહેવાય, અથવા એસોથેલેમિક ગોઇટર તરીકે પણ ઓળખવામાં આવે છે. હજી એક ડિસીઝ છે આપણી પાસે, ફ્લ્યુમન રોગ, જે પણ સંકળાયેલો છે થાઇરોઇડ ગ્રંથિ સાથે. તો એમાં વિશેષ વસ્તુ એ છે બેટા કે તે તેના વૃદ્ધિ સાથે સંકળાયેલો છે. સમજો કે એક નાના બાળકમાંથી ધીરે ધીરે જેમ તે બાળકની વૃદ્ધિ થાય, થાઇરોઇડ ગ્રંથિ વિકાસ પામી રહી હોય અને તેના વિકાસ દરમિયાન તેનો વિકાસ થોડો અસાધારણ રીતે થાય, તેની વૃદ્ધિ જેવી એક નોર્મલ ઓર્ડિનરી પુરુષમાં અથવા મનુષ્યમાં હોવી જોઈએ તેવી વૃદ્ધિ નહીં હોતા અસામાન્ય વૃદ્ધિ હોય, તો તેમાં ફ્લ્યુમનનો રોગ થાય છે. એક્ઝેક્ટલી એની તમને જરા ડાયાગ્રામ દ્વારા પણ જો સમજૂતી આપો, તો આમ જોઈએ તો આપણી જે થાઇરોઇડ ગ્રંથિ છે ઓલમોસ્ટ પતંગિયા જેવો આકાર ધરાવે છે, આવો એચ જેવો આકાર તેનો હોય છે. પણ આ કન્ડિશનમાં થાઇરોઇડ ગ્રંથિની જે વૃદ્ધિ છે તે અસામાન્ય બની જાય. અસામાન્ય થવાને કારણે તમે જોશો એની જે નોર્મલ કોષોની સાઇઝ બનવી જોઈએ તે કોષોની સાઇઝ નોર્મલ ન બનતા તેમાં ઘણી બધી નાની નાની પુટિકાઓ રચાય છે, અને પુટિકાઓ રચાવાને કારણે તેના કદમાં તમે જોશો તે અબ નોર્મલી વધારો જોવા મળે, રાઈટ? તો આમ તે વિસ્તારમાં એકદમ પહોળી થઈ જાય. ખાસ કરીને શા માટે? તો નાની નાની કલિકાઓ જેવી ગાંઠો રચાય છે, તો આમ આવી રચનાને કારણે આવી રચના થઈ જાય, આમાં ઘણી બધી એવી ગાંઠોની રચના થઈ જાય. અને આ કેસમાં થાઇરોઇડ ગ્રંથિ તમે જોશો તો ફૂલેલી જણાશે, અને આ કન્ડિશનને ટોક્સિક એડિનોમા તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. તો અલ્ટિમેટલી ફ્લ્યુમનનો રોગ એ કેવી રીતે સમજવાનો છે? તો જ્યારે થાઇરોઇડ ગ્રંથિ વૃદ્ધિ પામી રહી હોય અને તેની વૃદ્ધિ અસામાન્ય રીતે થાય, અને અસામાન્ય રીતે થવાને કારણે તેની અંદર ગાંઠોનું નિર્માણ થવું અને થાઇરોઇડ ગ્રંથિનું ફૂલી જવું, અને તે કેસમાં સ્વાભાવિક છે તેના સ્ત્રાવોમાં પણ થોડું ડિસ્ટર્બન્સ આવશે, વેરિએશન આવશે. તો એમાં જે લક્ષણો ક્રિએટ થશે એ પણ એક્ઝેક્ટલી તમે જોશો તો હાઇપોથાઇરોઇડિઝમ માં જેવા લક્ષણો આવે છે તે જ લક્ષણો આવશે, પણ અહીંયા થવાનું કારણ અલગ છે, અને ખાસ કરીને એનું જે મેકેનિઝમ છે કે કેવી રીતે થાઇરોઇડ ગ્રંથિ અસર પામે છે તે વસ્તુ અલગ છે. તો એના પર બેટા ફોકસ જરા ખાસ કરવાનું છે તમારે. તો અહીંયા એની સાથે આપણે થાઇરોઇડ ગ્રંથિ અને તેના સંકળાયેલા તેની સાથે સંકળાયેલા રોગો કમ્પ્લીટ કરી દીધા. ખાસ જે નવા છે તમારી માટે તે હાશિમોટોનો રોગ, ગ્રેવનો રોગ યાદ રાખશો, અને ફ્લ્યુમનનો રોગ. ફ્લ્યુમનનો રોગ એક્ઝેક્ટલી તમને આવા જ એક ક્વેશ્ચન તરીકે પૂછી શકાય કે થાઇરોઇડ ગ્રંથિની વૃદ્ધિ અસામાન્યપણે થવાથી થતો રોગ અથવા સર્જાતો રોગ, તો એમાં યાદ રાખશું આપણે ફ્લ્યુમનનો રોગ. જય છે બેટા. થાઇરોઇડ ગ્રંથિમાં જ રહેલા બીજા એક કોષો જેની આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં વાત કરી કે તેની અંદર જે પુટિકીય કોષો હોય છે, પરિઘમાં રહેલા પેરા ફોલિક્યુલર કોષ અથવા પુટિકીય કોષ, જેને સી કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ સી કોષોનો એકમાત્ર સ્ત્રાવ થાઇરોકેલ્સિટોનિન, એક્ચ્યુઅલી તે સ્વભાવમાં જોવા જશો તો એક પેપ્ટાઇડ પ્રકારનો છે. આપણા જે T3 અને T4 આપણે જોઈ ગયા, થાઇરોટોક્સિન અને ખાસ કરીને ટાયરોથાઇરોડિન, એ બંને થાઇરોગ્લોબ્યુલિન પ્રકારના રાસાયણિક રીતે રચના ધરાવે છે એવું માનવામાં આવે છે. મતલબ કે તેઓ સ્ટ્રક્ચરલી ડિફરન્ટ છે, તેઓ પેપ્ટાઇડ સ્વભાવના નથી, તે થાઇરોગ્લોબ્યુલિન પ્રકારના છે અથવા આયોડોથાઇરોનિન પ્રકારના છે, તેવું પણ એને કન્સિડર કરી શકીએ. અને યાદ રાખવાનું છે બેટા, કારણ કે એના પર જ આપણે આ ચેપ્ટરમાં છેલ્લે અંતઃસ્ત્રાવના મેકેનિઝમની જે થિયરી સ્ટડી કરવાના છે તે તો જ સમજી શકશો જ્યારે તેઓ તમને બધા જ જેટલા અંતઃસ્ત્રાવ આપણે સ્ટડી કરીએ તેઓના રાસાયણિક સ્વભાવ, રાસાયણિક પ્રોપર્ટીનો આઈડિયા હોય કે બંધારણીય રીતે તેઓ સેના બનેલા છે. તો અહીં પેલા જે વાત છે થાઇરોકેલ્સિટોનિન, તે પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, પ્રોટીનનો બનેલો છે, તેની એક્ટિવિટીમાં તેની અસરમાં આવે છે તે હાઇપોકેલ્સિમિયા પ્રેરે, રુધિરમાં કેલ્શિયમનું લેવલ ઘટાડે. તો કેલ્શિયમના લેવલના ઘટાડા સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ હોવાને કારણે તેને હાઇપોકેલ્સિમિક પ્રકારનો અંતઃસ્ત્રાવ કહી શકીશું, અને તેની અસરને કહેવાશે હાઇપોકેલ્સિમિયા. જોવાનું એ રહ્યું બેટા કે કયા મેકેનિઝમ દ્વારા, કયા પ્રકારની અસરો દ્વારા તે રુધિરમાં કેલ્શિયમનું લેવલ ઘટાડે છે. તેમાં ત્રણ ટાર્ગેટ છે આપણા, કે તેઓ અસ્થિ સર્જનની ઘટનાને પ્રેરે. તો જે રીતે યાદ કરો આપણે અસ્થિ પેશીનો અભ્યાસ કર્યો હતો,
तो अस्थि पेशी एक एवी पेशी जे सतत धोवाण पण पामती जाय छे ने सतत नवसर्जन पण पामती जाय। तो ए हिसाबे तेने कैल्शियम मळवो अने कैल्शियम तेमाथी दूर थवो ए घटना सतत चालू रहे अने एनी साथे आ अंतःस्रावने आपणे सांकळवा जई रह्या छे। तो ते अस्थि सर्जन साथे संकळायेलो छे अने ज्यारे अस्थि सर्जन करवानुं होय तो ते समये तेने ब्लडमांथी कैल्शियम लावीने प्रोवाइड करवो पड़े। तो ए हिसाबे ब्लडमां कैल्शियम ओछो थशे तो कही सकते हैं हाइपोकैल्शिमिया। बीजू एक मेकेनिज्म छे तो मूत्र द्वारा कैल्शियम नो उत्सर्जन वधारी देशे। तो खास करीने ब्लड मां ब्लड नो जे फिल्ट्रेशन थाय जे मूत्र मां अने मूत्र मां गया बाद तेमा जे कैल्शियम ना क्षारो छे जे जनरली पसंदगीमान पुनःश्वसन दरमियान सपोज थई जवा जोईए पुनःश्वसन पण एना पर ते रोक लगावी दे। मतलब के कही सकीए कैल्शियम नो मूत्र द्वारा उत्सर्जन तीव्र कर वधारी दे। तो ए पण एक असर तरीके होय छे खास करीने थायरोकेसेटोनिन टीसीटी नी अने ईसीएफ ना कैल्शियम ना घटाडो दर्शावे। ईसीएफ શું છે તો બેટા એને આપણે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ કહીએ છીએ આંતરકોષીય પ્રવાહ। તો એની અંદર જો કેલ્શિયમ નું લેવલ ઘટી જાય તો સ્વાભાવિક છે બ્લડ ની અંદર પણ કેલ્શિયમ લેવલ અપ જવાના કોઈ સ્કોપ હોતા નથી। તો ઈસીએફ માં પણ કેલ્શિયમ ના ઘટાડા સાથે સંકળાયેલી અસર દર્શાવે છે ટીસીટી શોર્ટ ફોર્મ બેટા યાદ રાખવાનું થાઇરોકેલ્સિટોનિન ટીસીટી તરીકે ઓળખવામાં આવે છે। તો એની સાથે આપણા થાઇરોઇડ ગ્રંથિના તમામ અંતઃસ્ત્રાવ અને તેના સાથે સંકળાયેલા રોગોનું વર્ણન કમ્પ્લીટ થયું। જયસુ બેટા એક એવી રોગ બીજી ગ્રંથિ પેરા થાઇરોઇડ ગ્રંથિ જે થાઇરોઇડ ને એકદમ પેરેલલી ગોઠવાયેલી છે। તો થાઇરોઇડ ગ્રંથિની બક્ષ બાજુએ ચાર નાના નાના બટન જેવી રચના સ્વરૂપે મોજુદ આ એક બીજી ગ્રંથિને આપણે વર્ણવવા જઈ રહ્યા છે। નામ છે પેરા થાઇરોઇડ ગ્રંથિ। નામ પણ એના જ આધારે આપ્યું પેરેલલ ટુ થાઇરોઇડ। તો થાઇરોઇડ ના પેરેલલી ગોઠવાયેલી છે જો કે કદમાં બહુ નાની ગ્રંથિ છે એને આપણે કહીશું પેરા થાઇરોઇડ। કદમાં નાની જેનો આઈડિયા તમે એના વજન પરથી એનો જે વેટ છે એના પરથી લગાવી શકશો હાર્ડલી 140 મિલીગ્રામ ની બેટા તે વજન ધરાવે છે અને પણ તેનો ઉદ્ભવ થોડો યુનિક છે યાદ રાખવા માટે બેટા આ પૂછી શકાય ક્વેશ્ચન છે અંતઃગર્ભસ્તરીય ઉદ્ભવ ધરાવે છે। અત્યાર સુધી આપણે વાત કરતા આવ્યા છીએ બધી જગ્યાએ બાહ્ય ગર્ભસ્તરીય ઉદ્ભવ ડિસ્કસ કર્યું પણ હવે થાઇરોઇડ ભલે બાહ્ય ગર્ભસ્તરીય હોય પણ તેની સાથે સમાંતરે રહેલી આ પેરા થાઇરોઇડ ગ્રંથિ અંતઃગર્ભસ્તરીય ઉદ્ભવ ધરાવે છે। તો આ એક વસ્તુ નોટિસમાં લઈશું બેટા એનો જે મુખ્ય અંતઃસ્ત્રાવ છે તે પેરા થોર્મોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે। આ પેરા થોર્મોન પીટીએચ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પણ રાસાયણિક રીતે જોવા જઈએ બેટા એ પણ પેપ્ટાઇડ સ્વભાવનો છે રાસાયણિક રીતે પ્રોટીન પ્રકારના વ્યુત્પન્નનો તે બનેલો હોય છે। બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક બીજું નામ એને અપાયું છે પોલીપનો અંતઃસ્ત્રાવ। તો આ પણ એક વર્ડ એનો યાદ રાખશું તેનો એક સમાનાર્થી કહી શકાય એક્ચ્યુઅલી પોલીપ વોઝ અ સાયન્ટિસ્ટ તો એ પોલીપ જે હતા એમણે સૌપ્રથમ આ અંતઃસ્ત્રાવ પીટીએચ નું શુદ્ધ સ્વરૂપમાં અલગીકરણ કર્યું હતું આથી તેઓના આ વર્કને આ કન્ટ્રીબ્યુશન ને થોડું પ્રાધાન્ય આપીને તેઓને પણ બાયોલોજી બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે। તો આ પીટીએચ પોલીપ ના અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવશે। જોઈએ બેટા એની અસરો હાઇપરકેલ્સિમિયા એક્ઝેક્ટલી એનું જે વર્ક છે જે અસર છે તે હાઇપરકેલ્સિમિયા છે રુધિરમાં કેલ્શિયમ નું લેવલ વધારે છે। તો જેમ તમને જણાવ્યું હતું કે તે એક્ઝેક્ટલી પૂરક કામ કરે છે કોના તો ટીસીટી ના। તો આમ થાઇરોકેલ્સિટોનિન અને પેરાથોર્મોન ના વર્ક જે ફંક્શન છે એકબીજાના મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ થી કોમ્પ્લિમેન્ટરી મેનરમાં થયા કરતા હોય છે એકબીજાને પૂરક રહીને થયા કરતા હોય પણ બંનેની એક સામૂહિક અસર જ્યારે આપણે ફોકસમાં લઈએ તો ગમે તેમ કરીને તેઓ રુધિરની અંદર કેલ્શિયમની માત્રા જાળવી રાખે છે રાઈટ। તો આમ બંનેની હિસાબે બહુ ઇમ્પોર્ટન્ટ કહી શકાય પણ એમાં બી વધારે ઇમ્પોર્ટન્સ છે થોડું ઘણું મારે આપવાનું છે પેરાથોર્મોન શા માટે આપી રહ્યો છું તો એના માટે જરા ટાર્ગેટ કરો એની અસર। તો પ્રથમ આપણે જોઈ લઈએ કે કયા મેકેનિઝમ થી તે રુધિરમાં કેલ્શિયમ ના લેવલ ને અપ રાખે તો તે અસ્થિ ધોવાણ ની ઘટના ને પ્રેરે છે। યાદ કરો હમણાં ટીસીટી માં આપણે વાત કરી હતી અસ્થિ સર્જન અસ્થિ સર્જન માં કેલ્શિયમ બ્લડ માંથી અસ્થિઓ ને મળતો હોય છે ને અસ્થિ ધોવાણ જયારે થાય તો ધોવાઈ રહેલા નાશ પામી રહેલા અસ્થિ કોષો માંથી રિલીઝ થતો કેલ્શિયમ એ રુધિરમાં વહી જતો તામ તે અસ્થિ ધોવાણને પ્રેરે અલ્ટિમેટલી રુધિરમાં કેલ્શિયમ વધશે પાચન માર્ગના અભિશોષણ વધારે છે
तो एक्जेक्टली जे कैल्शियम युक्त खोराक कैल्शियम ना सप्लीमेंट खोराक में लेवा हो तो तेमाथी कैल्शियम नु अभिशोषण वधारे अने ए अभिशोषण कर्या बाद स्वाभाविक छे रुधिर नी अंदर प्रवेशे मूत्रपिंड नलिका माथी पुनः शोषण वधारे। तो एक्जेक्टली आगळ जे आपणे वात करेली के मूत्र द्वारा कैल्शियम नु उत्सर्जन प्रेरक मतलब के एनु पुनः शोषण अवरोधक पण पीटीएच नी असर हेठळ ते पुनः शोषण नी घटना पर्टिक्युलरली कैल्शियम ना क्षार माटे प्रेरासे। तो ए हिसाबे पण जोशो तो ए हाइपरकैल्शियमिक अंतःस्राव तरीके फंक्शन करे ने लास्ट जे ईसीएफ मा कैल्शियम नो वधारो करे एक्स्ट्रा सेल्युलर फ्लूइड आंतरकोशीय प्रवाही मा पण कैल्शियम नो लेवल हाई राखे जेनाथी ब्लड नी अंदर पण कैल्शियम नो लेवल हाई मेंटेन करी शकाय। तो आ हिसाबे आटला अलग अलग फंक्शन द्वारा ते हाइपरकैल्शियमिक अंतःस्राव तरीके छे अने ते एक्जेक्टली पूरक रहीने काम करे छे टीसीपी ना। पण हवे आओ बेटा एना जे बीजा जे यूनिक फंक्शन छे तो एक बाजू जो ते रुधिर मां कैल्शियम नु लेवल घटाडे छे तो बीजी बाजू ते रुधिर मां फॉस्फेट नु प्रमाण घटाडे छे फॉस्फेट बिकॉज फॉस्फेट पण एटलो ज इम्पोर्टेंट छे जेम तमे जाणो छो। हालांकि कैल्शियम सौथी वधारे इम्पोर्टेंस मां आवे छे तेने टॉप कैटेगरी मां लेवामां आवे छे पण फॉस्फेट ने पण आपणे अवगणी शकीए नहीं। तो रुधिर मां फॉस्फेट ना लेवल मां घटाडो करे एवुं काम आ पेराथॉर्मोन छे ने आथी कही शकीए ते हाइपोफॉस्फेटेमिया प्रेरे छे। तो एक बाजु हाइपरकैल्शियमिया ज्यारे करतो होय तो ते समय ते हाइपोफॉस्फेटेमिया प्रेरे ईसीएफ मां फॉस्फेट ना लेवल मां घटाडो करे ने ईसीएफ मां जो घटाडो थशे तो रुधिर नी अंदर पण फॉस्फेट नुं लेवल घटशे। तो आ संदर्भे ते केनी खराब असर तरीके लई शकीए आने बॉडी माटे पण छटा एटलो प्रॉब्लम क्रिएट थतो नथी पण एक्जेक्टली एनी असर मां आपणे याद राखशुं के कैल्शियम नुं लेवल रुधिर मां हाई करे अने फॉस्फेट नुं लेवल रुधिर मां लो करे छे। હવે જોઈશું થોડાક રોગો જે પેરાથોર્મોન સાથે સંકળાયેલા છે કે જ્યારે પેરાથોર્મોન અંતઃસ્ત્રાવની માત્રા વધી જાય કે ઓછી થઈ જાય તો કયા રોગો થઈ શકે તો એમાં એક્ઝેક્ટલી પહેલું જે છે તે પેરાથાઇરોઇડ ટીટાની ધનુર પણ જેને કહીએ છે ધનુર આપણા માટે નવો શબ્દ નથી ઓલરેડી કંકાલ તંત્રમાં જોઈ ગયા છે અને એમાં આ જ ડિસ્કશન હતું બેટા કે કેલ્શિયમની ઉણપ સ્વાભાવિક છે હવે કેલ્શિયમની ઉણપ જ્યારે થાય એનું એક સીધું કારણ આપણે શું કહી શકીએ પીટીએચ નું હાઇપોસિક્રીશન પીટીએચ નો અધોસ્ત્રાવ અને તેનાથી જે કન્ડિશન રચાય છે જે નબળાઈ આવે છે ખાસ કરીને સ્નાયુ અને ચેતાઓમાં શું નબળાઈ છે તો તેઓ બિન આવશ્યક રીતે જકડાઈ જાય છે અને ખેંચનો અનુભવ થાય છે તો આમ સ્નાયુ અને ચેતાઓની નબળાઈ સાથે સંકળાયેલો જે રોગ થાય છે જેને કહીએ છીએ આપણે પેરાથાઇરોઇડ ટીટાની અથવા ધનુર રાઈટ તો આ સ્નાયુ અને ચેતાને અસર કરે જેવું કહી શકીએ। સિમિલરલી એક હાઇપરસિક્રીશનથી થતો રોગ અહીંયા વર્ણવેલો છે બેટા જે તે અસ્થિ સુષિરતા જે પણ આપણે સ્ટડી કરી રહ્યા છે ઓસ્ટિયોપોરોસિસ જેને કહેવાય છે જેમાં અસ્થિઓ પોલા બરડ બની જાય છે અને ફ્રેક્ચર થવા માટે વધારે ઇરિજિબલ બની જાય છે તો તેવા કેસ ખાસ કરીને અહીંયા હાઇપરસિક્રીશનને કારણે થઈ શકે। તો સમજો જ્યારે પીટીએચ નું પ્રમાણ વધી જાય તો તે શું કરે છે અસ્થિ ધોવાણની જે ઘટના થઈ રહી હોય તો તે દરમિયાન અસ્થિ પેશીમાં રહેલા અસ્થિ વિનાશક કોષો જેને તમે યાદ હોય તો આપણે ઓસ્ટિયોક્લાસ્ટ કોષો તરીકે ઓળખતા હતા એ ઓસ્ટિયોક્લાસ્ટની એક્ટિવિટીમાં વધારો કરે અને જ્યારે તેની એક્ટિવિટીમાં વધારો થઈ જાય તો તે અન્ય ઘણા બધા અસ્થિ કોષોને એકસાથે ખાતમાં બોલાવે અસ્થિ કોષોનો નાશ થાય વિઘટન થાય ને આમ થવાને કારણે અસ્થિઓ તમે જોશો બરડ કોલા અને નબળા બને અને એ જ ખામીને આપણે કહીએ છીએ અસ્થિ સુષિરતા। તો એક્ચ્યુઅલી અસ્થિ સુષિરતાનું એક બીજું રીઝન અહીંયા આપણે અભ્યાસ કરવા ટ્રાય કરી કે જ્યારે પીટીએચ અંતઃસ્ત્રાવ તરીકે હાઇપરસિક્રીશન ધરાવતો હોય પામતો હોય તો અસ્થિ સુષિરતા થઈ શકે ઓલરેડી કંકાલતંત્ર ચેપ્ટરમાં આપણે એનો સંબંધ અંતઃસ્ત્રાવ સાથે જ સાંકળેલો જેમાં આપણે ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ પર થોડું ફોકસ કરી રહ્યા હતા કે ઇસ્ટ્રોજન ના સ્ત્રાવમાં જ્યારે ઘટાડો થાય તો તેનાથી અસ્થિ ના જે સ્થિતિસ્થાપકતાની ઘટના છે અથવા અસ્થિની જે સ્થિરતા જળવાઈ રહેવાની ઘટના છે એમાં સદંતર પણ ગંભીર જે ચેન્જીસ આવે છે પરિવર્તન આવે છે અને તેને કારણે અસ્થિ સુષિરતા સર્જાય પણ અહીંયા આપણે ખાસ કરીને પીટીએચ ના સંદર્ભમાં અસ્થિ સુષિરતાને ડિસ્કસ કરી। તો સાથે સાથે અહીંયા આપણે પેરાથાઇરોઇડ ગ્રંથિનું પણ બેટા વર્ણન કમ્પ્લીટ કર્યું જે શું ચેપ્ટરમાં હવે આગળ